સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ જ્યાં તમને મળે છે દરેક કોર્સના વાઈઝ વિડીયોઝ ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસીની યુટ્યુબ ચેનલ ઉપર સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો જે પેપર હમણાં કહ્યું જીએમડીસી મેથ્સનો જે ટોપિક છે એ ઘણા બધા માર્કનું પૂછાણો હજાર ઓગણીસ ક્વેશ્ચનો એના હતા તો કઈ રીતે ઇઝીલી સોલ્વ થઈ શકે જો મિત્રો એક સરખા જ ક્વેશ્ચનો એક સરખા જ ટૉપિકો દરેકે દરેક એક્ઝામમાં જોવા મળે છે આપ જો રેગ્યુલર વિડીયો જોતા હોય તો તમને ખ્યાલ જ હોય કે આપણે બધા જ પેપરના સોલ્યુશન જ્યારે મૂકીએ છીએ ત્યારે એમાં જે જે ટોપિકો આવે છે એને લગતા ક્વેશ્ચનો તમને કહેતો જઈએ કે આવનારી એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચનો પૂછવાની શક્યતા રહીએ તો એવા જ કંઈક ક્વેશ્ચનો પૂછાણા છે બહુ સરળ ક્વેશ્ચનો છે સિમ્પલ ક્વેશ્ચનો છે થોડું ઘણું સમજીએ તો આપણે એનું સોલ્યુશન પણ થઈએ અને સોલ્યુશનની સાથે સાથે મિત્રો ખાસ આવનારી એક્ઝામમાં આ ટાઈપના કાંઈ ક્વેશ્ચનો આવે અથવા તો બરાબર એને લગતા કાંઈ ક્વેશ્ચનો આવે તો કંઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ ન થાય અને સમજાઈ જાય કઈ રીતે શોર્ટલી એનો આન્સર લેવો બરાબર એ બધી જ માહિતીઓ પ્રાપ્ત કરીએ એટલે પેપર સોલ્યુશન તો સાથે કરવાનું જ છે પણ સાથે સાથે વસ્તુ પણ એને સમજતી જવાની છે ટોપિકને પણ ધ્યાનમાં રાખવાનો છે તો મિત્રો પહેલો જ ક્વેશ્ચન હતો અવારનવાર કહું છું વારંવાર કે જ્યારે પણ આ ટોપિક દરેકે દરેક એક્ઝામમાં તમને હવે જોવા મળશે જ એટલે ખાસ ધ્યાનમાં રાખજો શંકુ નળાકાર ગોળો સમઘન લમઘન પાંચ વસ્તુ છે શંકુ નળાકાર ગોળો સમઘન અને લંબઘન આ પાંચ વસ્તુ છે કા તો એનું સૂત્ર પણ પૂછાય જાય અને આ રીતનો ક્વેશ્ચન પણ પૂછાય મોસ્ટ ઓફ દરેક એક્ઝામમાં હમણાં પૂછણો છે આવનાર એક્ઝામમાં પણ પૂછાશે એટલે ખાસ ધ્યાનમાં રાખજો બહુ સરળ વસ્તુ છે માત્રને માત્ર તમને ખાલી સૂત્ર આવડતું હોય એટલે જવાબ તમે ઈઝીલી અને આરામથી આપી શકો એ ટાઈપનો જ છે એક શંકુ અને ગોળાના ઘનફળ સરખા તો ઊંચાઈ અને ગોળાના વ્યાસનો ગુણોત્તર કેટલો તો સિમ્પલ છે શંકુ અને ગોળો બે વસ્તુ છે તો શંકુનું ઘનફળ ગોળાનું ઘનફળ બે સરખું છે શંકુનું ઘનફળ આપણને ખબર છે વન પોઈન્ટ થ્રી પાયા સ્કવેરજ ગોળાનું ઘન ફળ ફોર બાય થ્રી આર ક્યુ આ ત્રત્યાંશ ત્રત્યાંશ નીકળી ગયા પાય પાય નીકળી ગયા આરના વર્ગ આરના ઘનમાં થઈ ગયો તો તો એક જ વધે અહીંયા અહીંયા હવે ઊંચાઈ અને ત્રીજાનો ગુણોત્તર નથી કીધો ઊંચાઈ અને વ્યાસનો નો ગુણોત્તર તો ચાર વખત ત્રીજા એટલે બે વખત વ્યાસ થાય કારણ કે વ્યાસ થઈ ત્રીજ્યા ના કેવા હોય બમણા આપણને ખ્યાલ જ છે કે ભાઈ ટુ આર એટલે વ્યાસ થાય તો બે વ્યાસ લખી નાખો તો ગુણોત્તર શું થશે તો કે બે જેમ એક કારણ કે ઊંચાઈ અને વ્યાસ નો ગુણોત્તર છે તો વ્યાસ છેદ માં લઈ લ્યો બે ના છેદમાં કઈ નથી એટલે તો બે જેમ એક તો બે જેમ એક મિત્રો આપણો જવાબ થઈ જશે એકદમ સિમ્પલ સરળ તો ઇઝીલી સોલ્યુશન થઈ શકે માત્ર સૂત્ર તમને આવડવું જોઈએ અને ચોખ્ખોટ કરી દીધી છે ઘનપણ સરખા છે એટલે આવા સરળ જ ક્વેશ્ચન હોય છે થોડુંક સમજીએ સૂત્ર આવડતા હોય તો ઇઝીલી આવડવી જોઈએ અને ગેરેન્ટેડ વસ્તુ છે તમારે ખાલી સૂત્રો યાદ રાખેલા હોય છે સમગન લમઘન લડાકા સમકો ગોળો અને સૂત્રનો પણ આપણો યુટ્યુબમાં વિડીયો છે જ મિત્રો તો આવા જ ક્વેશ્ચનોની પ્રેક્ટિસ આગળ વધારીએ પછીનો ક્વેશ્ચન જોઈએ મિત્રો તો પછી કંઈક આ રીતનો ક્વેશ્ચન હતો અંતર સમયને ઝડપ મેં તમને કીધું ને અંતર સમયને ઝડપના ક્વેશ્ચનો કાં ટ્રેનવાળો ક્વેશ્ચન હોય એવો પણ ક્વેશ્ચન આપણો છે ટ્રેન નહીં બરાબર અને આવો પણ સરળ ક્વેશ્ચન પૂછાણો છે કામ અને સમય અંતર અને સમય સરેરાશ ઉંમર આ બધા ટોપિકો એવા છે કે ગેરંટેડ છે જે હન્ડ્રેડ પર્સન્ટ પૂછાતા જ હોય છે એટલે ખાસ એવા ટોપિકો સમજી લેવા જોઈ લેવા છે સરળ ટોપિક કોઈ સૂત્રનો કોઈ એક્સ્ટ્રા વસ્તુનો ઉપયોગ કરવા નથી નોર્મલ ક્વેશ્ચન છે નોર્મલ રીતે આન્સર આપવાનો છે કે ભાઈ છ કિલોમીટરનું અંતર ચોર્યાસી મિનિટ આ છ કિલોમીટર ચોર્યાસી મિનિટ કોઈ તુક્કો લગાડવાની જરૂર નથી મિત્રો ઇઝીલી નોર્મલી સોલ્વ થઈ જાય એવો ક્વેશ્ચન છે કે છ કિલોમીટર અંતર ચોર્યાસી મિનિટનો સમય નક્કી કર્યો છે કે આટલું અંતર આટલી મિનિટમાં જ કાપવાનું છે કન્ફર્મ છે હવે કે કુલ અંતર પૈકી બે તૃતીયાંશ અંતર એટલે આનો બે તૃતીયાંશ ભાગ તો આનો બે તૃતીયાંશ ભાગ કેટલો થાય ચાર આનો બે તૃતીયાંશ ભાગ તો ત્રીજો ભાગ કરો એટલે બે ને બે બે ચાર એટલે બે તૃતીયાંશ ભાગ ચાર થાય તો ચાર કિલોમીટરનું અંતર ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે ઝડપ કઈ રાખે છે ચાર કિલોમીટર પ્રતિ કલાક તો ચાર કિલોમીટર નું અંતર ચાર ની ઝડપે કાપો તો એક કલાક થાય કે ન થાય એક કલાક થાય એટલે કે સાઠ મિનિટ થાય હવે તમે ખાલી આટલું જ વિચારો ચોર્યાસી કિલોમીટરમાંથી ચાર કિલોમીટર વયા ગયા ચોર્યાસી કિલોમીટરમાંથી કેટલા કિલોમીટર એલા સોરી છ કિલોમીટરમાંથી ચાર કિલોમીટર વયા ગયા છ કિલોમીટરમાંથી ચાર કિલોમીટર વયા ગયા તો બે કિલોમીટર ગયા વહેર્યાસી મિનિટમાંથી સાઠ મિનિટ વહી ગઈ તો કેટલી મિનિટ વહે ચોવીસ મિનિટ વહે બસ તો હવે અંતરને સમય છે આપણે શોધું છે શું તો કે નિયત કરેલા સમયે પહોંચવા બાકીનું અંતર કેટલી ઝડપે કાપવું પડે આજ આટલો સમય થવો છે ચોર્યાસી મિનિટ થવી જોઈએ છ કિલોમીટર કાપતા એમાં આટલા કિલોમીટરમાં આટલી ઝડપે આટલી મિનિટ વઈ ગઈ તો આટલી મિનિટ અને કિલોમીટર આટલા તો ઝડપ કેટલી રાખવી પડે તો ઝડપનું સૂત્ર અંતર છેદમાં સમય પણ સમય મિનિટમાં છે એટલે એના ભેંગા સાઠ એટલે આને ભંગા સાઠ કરો એટલે ઉપર આવી જશે બસ સિમ્પલ છેદ બાર દો ચોવીસ અને બાર પંચા સાઠ ઝડપ કેટલી રાખવી પડે પાંચ કિલોમીટર પ્રતિ કલાકની તો જવાબ થઈ ગયો પાંચ કિલોમીટર પ્રતિ કલાક એટલે નોર્મલ ક્વેશ્ચન છે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુની જરૂર જ નથી એક્સ્ટ્રા રીતની જરૂર નથી કારણ કે એનું કારણ એ છે કે આવા પણ ઓપ્શન હવે વારંવાર આવે છે ઉપર પૈકી એક પણ નહીં એટલે તુક્કો લગાવતા પહેલાં આ પણ થોડુંક વિચાર લેવું અને આ એવો ક્વેશ્ચન નથી કે એમાં સમય બગડે તમારો ઈઝીલી સરસ મજાના માત્ર પંદર વીસ પચીસ સેકન્ડમાં તમે આરામથી સોલ્વ કરી શકો પ્રેક્ટિસની જરૂર પડે અને મિત્રો પ્રેક્ટિસ માટે અનલિમિટેડ વસ્તુ છે આપણને મોબાઈલ તમારી પાસે છે બરાબર યુટ્યુબ છે યુટ્યુબમાં આપણી ચેનલ છે ચેનલમાં ઘણા બધા આપણા વિડીયો મૂકેલા છે વિડીયો પણ જોઈ શકો છો આપણી એપ્લિકેશન પણ લોન્ચ થઈ ગઈ છે આઈસી ક્લિક્સ તો એમાં પણ આપણો કોર્સ છે કોર્સ પણ આપણો ખરીદી શકો છો એમાં અનલિમિટેડ અઢલગ પ્રેક્ટિસ આપેલી છે આ ટાઈપના ક્વેશ્ચનોની કે જેથી કરીને તમને કોઈ જગ્યાએ ક્યાંય પ્રશ્ન ઊભો થાય નહીં અને બહુ સરળ ભાષામાં મને ઇઝીલી સમજાવેલું છે મિત્રો આગળ વધીએ પછીનો ક્વેશ્ચન કરીએ તો કંઈક આ રીતનો ક્વેશ્ચન છે પચીસ વ્યક્તિઓ એક કામ સોળ દિવસમાં કરે કામ અને સમયનો ક્વેશ્ચન થઈ ગયો ખ્યાલ આવી ગયો હવે આપણે વારંવાર પેપર સોલ્યુશનમાં અવારનવાર કીધું છે યુટ્યુબના લેક્ચરમાં પણ અવારનવાર કીધેલું છે મિત્રો અને ક્લાસરૂમમાં પણ અવારનવાર કહેતા છે કે જ્યારે પણ કામ અને સમયના ક્વેશ્ચન હોય તો બે પ્રકારના ક્વેશ્ચનો હોય એક 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 વ્યક્તિ હોય અને કામ અલગ અલગ હોય અને ભેગા મળીને કરવાનું હોય હવે આ બીજો પ્રકાર છે પચીસ વ્યક્તિઓ પચીસ વ્યક્તિઓ કીધું છે સોળ દિવસમાં તો આપણે એના માટે એક સૂત્ર આપણે કીધું છે કે આ રીતનું છે કે સંખ્યા ગુણ્યા સમય બરાબર પચીસ વ્યક્તિ સોળ દિવસ સંખ્યા ને સમય ચાર દિવસ પછી કેટલા કામ છોડી ચાલ્યા જાય છે ચાર દિવસ પછી કામ છોડીને ચાલ્યા જાય છે ચાર દિવસ પછી એટલે કે એનો મતલબ બાર દિવસે

એ કેટલી ઓછી આવે છે એ જ આપણે કહેવાની છે એના માટે ખબર પડી જાય પંદર છેદમાં જાય અથવા તો ડાયરેક્ટ છેદો કે પાંચ પાંચ પચીસ પાંચ તેરી પંદર ત્રણ ચોખું બાર ચાર પંચા કેટલા આવી જાય વીસ વીસ માણસો આવ્યા તેનો મતલબ હતા તો પચીસ માણસો અને પછી વીસ માણસો શું કામ થઈ ગયા તો કે ચાર માણસો કામ છોડી પાંચ માણસો કામ છોડીને ચાલ્યા ગયા તો પાંચ આપણો જવાબ થઈ ગયો એકદમ નોર્મલ ક્વેશ્ચન આમાં ક્યાં સમય બગડે ક્યાં તુક્કો લગ્ન જરૂર છે એકદમ નોર્મલી ઇઝી રીતે સોલ્વ થઈ જાય છે તો ઈઝી રીતે યાદ રાખીએ બહુ સિમ્પલ સરળ રીત છે મિત્રો નોર્મલ રીત છે કે જે દરેક જગ્યાએ તમને ઉપયોગી બને એ જ ટાઈપના ક્વેશ્ચનો છે એટલે મેક્સિમમ આપણે ઉપયોગ કરીએ સમજીએ અને પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો આ રીતનો ક્વેશ્ચન છે એક સંખ્યામાં પહેલા ત્રીસ ટકા જેટલી ઘટાડવામાં આવે ત્યારબાદ ઘટાડેલી સંખ્યા પચીસ ટકા જેટલી વધારવામાં આવે તો પરિણામે મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં પચાસ જેટલી ઓછી હોય તો મૂળ સંખ્યા કયા છે હવે પહેલાં આપણને કીધું તો આપણે આમાં કાંઈ ન ખબર પડે તો મેં તમને કીધું તો મેક્સિમમ ઓપ્શનનો ઉપયોગ પણ શીખવો જ પડે કે જ્યાં કાંઈ ખબર નથી પડતી ઓપ્શનનો ઉપયોગ કરો અથવા ટકાવારીવાળા ક્વેશ્ચન હોય તો સો ધારીને કરી શકો પણ સોમાં શું થાય પ્રોબ્લેમ કાંઈ થાય નહીં આટલો પ્રોબ્લેમ પડે કે ત્રીસ ટકા જેટલી ઘટાડો આ ત્રીસ ઘટાડે નહીં ત્રીસ ઘટાની એટલે કેટલા થઈ ગયા સિત્તેર ત્યારબાદ પચીસ ટકા વધારો હવે પચીસ ટકા તમે વધારો તો પચીસ ટકા એડ કરું તો આના પચી ટકા કેટલા થાય પચીસ ટકા એટલે ચોથો ભાગ તો સિત્તેરનો ચોથો ભાગ કેટલો થાય સિત્તેરનો ચોથો ભાગ કરો તો સિત્તેરનો ચોથો ભાગ પાંત્રીસ પાંત્રીસના અડધા કરો એટલે કેટલા થશે સત્તર પોઈન્ટ પાંચ તો સત્તર પોઈન્ટ પાંચ વધારો પડે પોઈન્ટમાં આવે બીજું કાંઈ વાંધો ન આવે થઈ જાય તો આટલું આવ્યું હવે આ વચ્ચેનો ગેપ જોવો કે આ બે વચ્ચેનો ગેપ કેટલો છે તો કે સાડા બારનો ગેપ છે સોથી સત્યાસી પોઈન્ટ પાંચ સાડા બારનો એટલે કે બાર પોઈન્ટ પાંચનો ગેપ હોય ત્યારે તમે સો થઈ રહ્યા હતા બાર પોઈન્ટ પાંચનો ગેપ હોય ત્યારે તમે કેટલા થઈ રહ્યા હતા સો અહીંયા કેટલાનો ગેપ છે પચાસનો તો પચાસનો ગેપ હોય ત્યારે કેટલી રકમ હોય બાર પોઈન્ટ પાંચનો ગેપ હોય ત્યારે સો થઈ રહ્યા હતા તો પચાસનો ગેપ હોય ત્યારે કેટલી રકમ હોય આપણને ગેપ કેટલો મળ્યો બાર પોઈન્ટ પાંચનો મળ્યો અહીંયા કીધું છે પચાસનો પચાસ છે મળ્યા તો આપણે એ શોધાઓ તો સિમ્પલ છે આના ચાર ગણથી આ બાર પોઈન્ટ પાંચ ચોખ્ખું તો સો ચોખ્ખું ચારસો તો ચારસો તમારો જવાબ થઈ જાય ઓપ્શનનો ઉપયોગ કરો કે ચારસોના પહેલાં ત્રીસ ટકા બાદ કરો એટલે એકસો વીસ બાદ કરો અને પછી પચીસ ટકા ઉમેરો તો એના પચીસ ટકા જે પણ કાંઈ બાદ કંઈ રકમ મળી તો એમાંથી પચીસ ટકા એડ કરો તો એ પચાસનો કેપ આવી જશે એટલે ઓપ્શનનો ઉપયોગ પણ કરી શકો અને આ રીતના પણ કરી શકો એસ યુ વીસ બંને રીતે થઈ શકે સરળ જ થઈ શકે એકદમ સિમ્પલ ક્વેશન છે વધારે ઘટાડાનો ક્વેશન છે એટલે ખાસ ધ્યાનમાં રાખો જો ક્વેશ્ચન છે આ આવનારી એક્ઝામમાં પણ આ ટાઈપના ક્વેશ્ચનો પૂછવાની ખૂબ મોટી સંભાવના મિત્રો લખાસ સમજી લેજો બહુ સરળ ક્વેશ્ચન છે આવો જ કંઈ ક્વેશ્ચન પછીનો કરીએ તો પછી કંઈક આ રીતના આપેલું છે આપણને ત્રણ પ્લસ બે વર્ગનું પાંચ વર્ગનીતા વિસ્તરણ આપણે શીખવાડ્યું છે કે પહેલા પદનો વર્ગ ત્રણેયનો નો ગુણાકાર છેલ્લા પદનો વર્ગ સિમ્પલ જ છે પેલા પદનો વર્ગ કરવાનો ત્રણેય ગુણાકાર છેલ્લા પદનો વર્ગ આ શીખી જ લેવાનો કારણ કે અવારનવાર આવી બધી વસ્તુ આવતી જ જોઈ શકે એટલે ખાસ આ વર્ગની તત્વ શીખી જ લેવાનું છે તો પેલા પદનો વર્ગ એટલે ત્રણ નો વર્ગ નવ થાય છેલ્લા પદનો વર્ગ તો છેલ્લા પદનો વર્ગ તો આનો વર્ગ કેવી રીતના કરવો તો કે બે નો વર્ગ ચાર અને વર્ગમૂળ પાંચ નો વર્ગ પાંચ બેયનો વર્ગ કરવો પડે આખા નો વર્ગ એટલે તો બે નો વર્ગ ચાર વર્ગમૂળ પાંચ નો વર્ગ પાંચ એટલે ચાર પંચા વીસ વચ્ચે શું તો કે ત્રણેય નો ગુણાકાર આ ગુણાકાર કરો ત્રણ દુ છ છ દુ બાર બાર વર્ગમૂળ પાંચ હવે વીસ ને નવ ઓગણત્રીસ તો છે જ અહીંયા કેટલા આવે વર્ગમૂળમાં કે તો અહીંયા તો વર્ગમૂળમાં પાંચ છે તો બાર આગળ લખેલા નથી જો અહીંયા બાર હોત તો કે બરાબર બાર ની વર્ગમૂળમાં નાખવો પડશે તો બાર ને વર્ગમૂળ ની અંદર વર્ગમૂળ ની અંદર નાખવા હોય તો વર્ગ કરવા પડે વર્ગમૂળ કાઢવું હોય તો શું કરી નાખીએ આપણે વર્ગમૂળ ની અંદર નાખવા છે તો વર્ગ કરવા પડે વર્ગમૂળ માંથી કાઢવા છે તો વર્ગમૂળ કાઢવું પડે તો બારને અંદર નાખવું વર્ગમૂણી તો એકસો ચુમ્માલીસ થઈ અને એકસો ચુમ્માલીસ ગુણ્યા અંદર પાંચ તો છે તો એકસો ચુમ્માલીસ ગુણ્યા પાંચ એટલે કેટલા થઈ જશે સાતસો વીસ તો તમારો જવાબ થઈ જશે સાતસો વીસ નોર્મલ ક્વેશ્ચન એવામાં ક્યાં વાર લાગે મિત્રો આ સરળ ક્વેશ્ચન છે પણ મેં તમને કીધું પ્રેક્ટિસ જરૂરી છે અને પ્રેક્ટિસ માટે ઘણી બધી વસ્તુ છે આપણી બુક્સ પણ છે ગણિતની બુક એમાંથી પણ તમને લોટ્સ ઓફ પ્રેક્ટિસ મળી રહી તમે પ્રેક્ટિસ કરી શકો યુટ્યુબમાં આપણા વિડીયોસ પણ છે એના દ્વારા પણ પ્રેક્ટિસ કરી શકો અને એપ્લિકેશનમાં પણ કોર્સ પણ છે અને કોર્સમાં પણ તમને અનલિમિટેડ પ્રેક્ટિસ મળી રહી એટલે જે તમને હથિયાર ગમે એ હથિયાર અપનાવો અને પ્રેક્ટિસ કરવા માંડો પણ એક માર્ગ જવા નથી દેવાનો એમ નથી સમજવું કે ગણિત અઘરું છે તો આપણે એને જતું કરીએ જવા દઈ બરાબર પછી કરશું નહીં આવડે તો ચાલશે બીજા વિષયમાં વાંક ખેંચી લેશું નહીં ભાઈ આપણે ગણિતના માર્ગ ગમે એમ કંઈને કવર કરવા છે મેક્સિમમ જેટલા આવે એટલા મેક્સિમમ કવર કરવાની કોશિશ કરીએ ઓકે તો આવા જ ક્વેશ્ચનો સાથે આગળ વધીએ મિત્રો પછીનો ક્વેશ્ચન જોઈએ તો આ જ રીતનો ક્વેશ્ચન છે કે ભૂમિ દળના એક સિલેક્શન કેમ્પસમાં પસંદગી પામેલા અને ના પસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર તન જેમે ઓકે આ પસંદ પામેલા અને ના પસંદ એનો ગુણોત્તર ત્રણ પછી શું કીધું સાઠ જો કેમ્પમાં સાઠ જેટલા ઓછા ઉમેદવારો ભાગ લીધો એટલે અહીંયા જેટલા ઉમેદવારો હોય ટોટલ એના કરતા સાઠ અહીંયા ઓછા ભાગ લીધો ઓછો ભાગ લીધો હોય તો ત્રીસ જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત એટલે વળી પાછા અહીંયા પસંદ ને ના પસંદ તો આવે અહીંયા પસંદ ને ના પસંદ તો આવે પણ આના કરતા અહીંયા અહીંયા જેટલા પસંદ થયા હોય એના કરતાં અહીંયા સાઠ અહીંયા એના કરતાં અહીંયા કેટલા ઓછા થયા હોય ત્રીસ જેટલા ઓછા અને આના ટોટલ કરતા અહીંયા સાઠ ઓછા આના કરતા અહીંયા ત્રીસ ઓછા અને ટોટલ કરતા અહીંયા સાઠ ઓછા ઓકે તો હવે પસંદગી પામેલા ના પસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર પાંચ જેમેક હવે ગુણોત્તર કેટલું થાય છે પાંચ તો મૂળ કેટલા ઉમેદવારોએ ભાગ લીધો હશે તો પેલા તો આપણે એ વિચારવું પડે કે આના કરતાં અહીંયા સાઠ ઓછા છે તો મૂળ ઉમેદવારો કેટલા હતા અહીંયા કેટલા હતા તો પહેલા આપણે વિચારવું પડે ત્રણ ને એક ચાર જેના ચાર ભાગ થતા હોય ને એવો આંકડો હોય અને પછી સાઠ બાદ કર્યા પછી કેટલા ભાગ થવા જોઈએ છ ભાગ તો પહેલા આપણે બસો ચાલીસ વિચારીએ તો બસો ચાલીસ ના ચાર ભાગ થાય થાય કે ન થાય બસો ચાલીસ ના ચાર ભાગ બસો ચાલીસ ના ચાર ભાગ થાય ત્રણ ને એક ચાર બસો ચાલીસ ના ચાર ભાગ થાય સાઠ બસો ચાલીસ માંથી બાદ કરનાર બસો ચાલીસ માંથી બાદ કરો એટલે કેટલા મળશે આ સાઈઠ હોય અને બસો માંથી જાય તો આ કેટલા હોય એકસો ને એસી આ આપણને એક મળી ગયું હવે સાઈઠ ઓછા ઓછા તો બસો ચાલીસ માંથી સાહીઠ તમે બાદ કર નાખો તો એકસો એસી તો એકસો એસી ના કેટલા ભાગ કરવાના છે છ ભાગ તો છ તેરી અઢાર આ ત્રીસ થયા તો એનો મતલબ આ ત્રીસ વિના આ કેટલો હોય એકસો ને પચાસ હવે આ બે વચ્ચેનો ગેપ કેટલો હોવો જોઈએ પસંદ અને ના પસંદ વચ્ચેનો તો કે ત્રીસ જેટલા ઓછા ઉમેદવારો પસંદ થવા જોઈએ તો હા આના કરતા અહીંયા ત્રીસ ઓછા છે આના કરતાં અહીંયા ત્રીસ કેવા છે ઓછા છે તો એનો મતલબ આ બસો ચાલીસ છે એ આપણો જવાબ ડન થઈ ગયો માની લો કે એ જવાબ નથી આવતો હાલ આ જવાબ માની લો કે નથી આવતો તો તમે ચારસો એસી માં પણ વિચારી શકો કે ભાઈ અહીંયા ચારસો એસી છે કેટલા થશે એકસો વીસ તો એનો મતલબ આ એકસો વીસ હોય અને આ કેટલા હોય ત્રણસો ને હવે સાઠ ઓછા તો ચારસો એસી માંથી બાદ કરો તો ચારસો વીસ થયા આ ચારસો વીસ એના છ ભાગ કરો તો છ સાત બેતાલીસ સિત્તેર તો આ સિત્તેર ને આ બસો દસ તો આ બે વચ્ચેનો ગેપ ત્રીસ નો હોવો જોઈએ જે ત્રીસ નો ગેપ નથી આ ઝાજો ગેપ છે ત્રીસ નો ગેપ નથી તો એનો મતલબ ચારસો હોય નહીં છસો ચાલીસમાં એમ વિચાર છસો ના ચાર ભાગ તો પડે પણ છસો માંથી બાદ કરો તો પાંચસો ને કેટલા મળે એસી તો પાંચસો એંસીના છ ભાગ નહીં થાય પાછા લઈ શક્ય છે નહીં એટલે આવી શક્ય નથી એટલે તરત એમ પણ જવાબ મળી જાય એટલે ઓપ્શનનો ઉપયોગ કરો તો પણ કહેવાય છે જ્યારે પણ આપણને ક્વેશ્ચનમાં ખબર ના પડે ત્યારે ઓપ્શનનો ઉપયોગ કરો અથવા તો તમારે કાંઈ નથી વિચારવું તો લસા લઈને પણ કરી શકો તમે આ રીતે પણ કરી શકો આ હું તમને એટલે રીત શીખવાડું છું કે મિત્રો પરીક્ષાની અંદર તમને ક્યારે કઈ રીત યાદ આવે કોઈ મતલબ નથી કઈ રીતથી તમે દાખલો ગણો છો બરાબર એ તો તમારી પર ડિપેન્ડ છે કે સમયે તમને કઈ રીત યાદ આવે એટલા માટે હું બે ત્રણ રીતે સમજાવવા માગું છું તમને તો ઓપ્શનનો ઉપયોગ કરી શકો અથવા તો તમે આમ કરો ત્રણને એક ચાર ચાર આ છે અને આ છ આ છે તો આપણે વિચાર લઈ ચોવીસ ચાલો ચોવીસ વિચાર્યા તો ચોવીસના ચાર ત્રણ ને ચાર ભાગ કરો એટલે આ અઢાર ને છ એવી જ રીતે ચોવીસમાં અહીંયા ભાગ પાડો પાંચ જેમ એક તો વીસ અને ચાર આ ભાગ પડી ગયા હવે આમ જોઈ લ્યો ખાલી ચોવીસમાં કે આના કરતાં અહીંયા આ વધી ગયા સોરી આપણે ઓછા લેવાના હતા અહીંયા જેટલા લઈએ એના કરતાં અહીંયા કેટલા લેવા પડે ઓછા અહીંયા કીધું છે આપણને સાઈઠ ઓછા તો એના ઓપ્શનનો ઉપયોગ કરો અથવા તમે ધારીને પણ કરી શકો ધારણમાં એક પ્રશ્ન થાય કે અહીંયા સાઈઠ જેટલા ઓછા લેવા છો તો આપણે અહીંયા કેટલા ઓછા લેવા એ પ્રશ્ન ઊભો થાય એટલે એ શક્ય ન કરાય ઓપ્શનનો ઉપયોગ બેટર રહેશે તો મિત્રો આગળ વધીએ અને આ જ ટાઈપની આપણે પ્રેક્ટિસ કરીએ તો પછીનો ક્વેશ્ચન જુઓ બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે એકદમ નોર્મલ ક્વેશ્ચન છે થોડું વિચારો તો આરામથી આવી જાય કે ભાઈ વીસ વસ્તુઓની મૂળ કિંમત એક વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે તો નફો પચીસ ટકા થાય તો કેટલી છોક્યા હોય પહેલાં તો નફો થતો હોય એક વસ્તુ કન્ફર્મ કે વી આવો જ્યારે ક્વેશ્ચન છે આ ટાઈપના ક્વેશ્ચનમાં એમાં નફો થતો હોય ને તો વેચાણવાળી વસ્તુ વધારે હોય સોરી ઓછી હોય વેચાણવાળી વસ્તુઓ આ મૂળ કિંમત કરતાં કેવી હોય ઓછી તો વીસ વસ્તુઓની મૂળ કિંમત તો એના કરતાં ઓછી વસ્તુની વેચાણ કિંમત હોય તો જ નફો થતો હોય હવે બીજું જેટલી વસ્તુ ઓછી થતી હોય બરાબર આ બે વચ્ચેનો ગેપ જેટલો હોય એ પાછી આ સંખ્યાનો ચોથો ભાગ હોવો જોઈએ પચીસ એટલે ચોથો ભાગ હવે માની લઉં કે હું બાર રાખું તો આઠ વસ્તુ વિધિ

તો એનો મતલબ ડન થઈ ગયો જવાબ થઈ જશે એકદમ સરળ ઈઝી નોર્મલ ક્વેશ્ચન છે મિત્રો ઓપ્શનનો ઉપયોગ કરી નાખો ક્લિયર થઈ જાય તમને ઘણી વખત અહીંયા વસ્તુ આપી દે કે સોળ વસ્તુ કે વીસ વસ્તુની મૂળ કિંમત સોળ વસ્તુની વેચાણ કિંમત તો નફો કેટલો એમ પૂછે ચાર વસ્તુ હોય તો હવે આપણે આટલું જ એટલે બધી આપણને ખ્યાલ આવે કે ઘણી વખત આમ પૂછે છે નફો કે ખોટ પૂછે જો વસ્તુ વધારે વેચાણી હોય તો નફો ખોટ થતી હોય વસ્તુ ઓછી વેચાણી હોય તો નફો થતો હોય તો એક તો કન્ફર્મ હતો વીસ કરતા ઓછી સંખ્યા હશે વીસ કરતા બધા ઓછા જ છે આ એક જ વધારે હતો આ તો આવે નહીં એટલે વીસ કરતા બે ઓછા હતા બે માંથી એક આવે અથવા તો એક પણ નહીં તો આમાં જોઈ લીધું તો બાર રાખ્યું તો આઠ વધી તો આઠ છે એ બારનો ચોથો ભાગ નથી કારણ કે પચીસ ટકા નફો હતો એ રીતે સોળ છે તો એ બરાબર ચારનો ચોથો ભાગ સોળનો ચોથો ભાગ ચાર કહેવાય તો એ ડન થઈ ગયું એકદમ સરળ ક્વેશ્ચન છે મિત્રો થોડું વિચારો ને તો આરામથી આવડી જાય જ્યાં કાંઈ ન ખબર અહીંયા ઓપ્શન આપ્યો તો બાકી રીત કરવાની છે મતલબ રીત કરવાની જ છે બાકી જ્યાં કંઈ નથી ખબર પડતી તો અહીંયા તમે ઓપ્શનનો ઉપયોગ બેટર કરી શકશો તો મિત્રો આ રીતનો કંઈક ક્વેશ્ચન છે એકદમ સિમ્પલ સરળ ક્વેશ્ચન છે કે સમગુત્તર શ્રેણીના પ્રથમ પાંચ પદનો સરવાળો ત્રણસો ને ત્રેસઠ સામાન્ય ગુણોત્તર એકના છેદમાં ત્રણ તો પ્રથમ પદ કયું હશે આ પ્રથમ પદ કયું હશે આપણે એ ફાઇન કરવું છે તો સિમ્પલ વસ્તુ છે કે આના માટે આ શ્રેણીના ક્વેશ્ચનો થયા શ્રેણી અને શ્રેણી બરાબર તો સરવાળો છે એટલે શ્રેઢી આવશે તો કયોનો મતલબ આ ટાઈપના ક્વેશ્ચનોમાં તમને સૂત્ર આવડતું હોય ને તો જ કામ નું થાય ગુણોત્તર વાળું સૂત્ર છે સમગુણોત્તર તો એ શ્રેણીનું સૂત્ર અલગ સમાંતર શ્રેણીનો સરવાળો એનું સૂત્ર અલગ આ સમગુણોત્તર છે જો સમગુણોત્તર તો એના સરવાળાનું સૂત્ર શું છે તો કે ભાઈ એ કાઉસમાં આર ની એન માઇનસ વન અને અહીંયા આરની એન માઇનસ વન સોરી અહીંયા આરની માઇનસ વન આ સૂત્ર થશે આટલું સિમ્પલ સૂત્ર છે એ આર ની એન માઇનસ વન અને આર માઇનસ વન હવે એ શું છે આર શું છે એ બધી સમજી લ્યો કે એ એટલે પ્રથમ પદ આર આર એટલે સામાન્ય ગુણોત્તર જે આપણને આપ્યો છે સામાન્ય ગુણોત્તર એ એટલે પ્રથમ પદ જે આપણે શોધવાનું છે રેડી છે અને એન એટલે શું તો કે કેટલા પદ તો કે પાંચ પદ એસેન એટલે સરવાળો સરવાળો કેટલો આપ્યો છે ત્રણસો ત્રેસઠ આ એન છે આ એસેન છે આ છે એ ગુણોત્તર છે અને એ આપણે ફાઇન્ડ કરવાનો છે પ્રથમ પદ તો હવે એનો મતલબ એવો થયો પ્રથમ પદ એટલે એન્ડમાં એટલે આ બધી જ વસ્તુ ખ્યાલ આવી ગઈ આ સમગુત્તરની અંદર વાત થઈ સરવાળો આપણને કેટલો આપેલો છે ત્રણસો ને ત્રેસઠ એ કેટલો આપેલો છે તો કે શોધવાનો છે આરની એન ઘાત તો કે આરની એન ઘાત એટલે આર એટલે કેટલા છે તો કે એકના છેદમાં ત્રણ એની કેટલી ઘાત કરવાની છે તો કે પાંચ ઘાત તો કે આની પાંચ ઘાત માઇનસ વન છેદમાં એક ના છેદમાં ત્રણની માઇનસ એક કિંમત આ એ એકની પાંચ ઘાત એક જ થાય તનની પાંચ ઘાત તન તેરી નવ તેરી સત્યાસ તેરી એક્યાસી તેરી બસો ને તેતાલીસ તો બસો એટલે આ રીતે લખશું આપણે એકના છેદમાં બસો તેતાલીસ માઇનસ વન અને છેદમાં આવડવા તો છેદ તો આમાં ત્રણ લસા લઈ લ્યો તો ત્રણ એક ત્રણ એકમાંથી ત્રણ જાય તો માઇનસ બે મળે હવે એ જ રીતે જોજો સમજો ખ્યાલ આવશે ત્રણસો આ એ આ બસો લસા લ્યો તો બસો તેતાલીસ એક બસો તેતાલીસમાંથી એ જાય તો કેટલા મળે બસ્સો ને છેદમાં માઇનસ બેના છેદમાં ત્રણ તો માઇનસ માઇનસ તો નીકળી ગયા આને ત્રણ વારે ભાગાકાર નાખો તો એક્યાસી મળી જશે આ વૈધ બસો બેતાલીસ વિધા એક્યાસી વિધા એ શોધવાનો છે નીચેનું બધું ઉડી ગયું તો એક્યાસી છેદમાં વહી જશે એટલે એક્યાસી ઉપર વહી જશે બસો બેતાલીસ નીચે આવતા રહેશે તો ત્રણસો ત્રેસઠ ગુણ્યા એક્યાસી છેદમાં બસો ને બેતાલીસ એટલે એ મળી જશે

સિમ્પલ જવાબ ઇઝી પણ કહેવાનો મતલબ આમાં રીત કરવી પડે આ શ્રેણી શ્રેણીનો ક્વેશ્ચન કહેવાય ફાવટ હોય રીત કરી લે પણ બે વસ્તુ તમારે કરી નાખવી સમાંતર શ્રેણી અને આવડ્યા ગુણોત્તર શ્રેણી બેયના તમે સરવાળાના પદ સુધીના સૂત્રો યાદ રાખી લો અને થોડી પ્રેક્ટિસ કરી લ્યો તો તમે સ્પીડમાં કરી શકો પણ એના માટે તમારે આ સમગુણોત્તર શ્રેણીને સમાંતર શ્રેણી બી યાદ રાખવી પડે આવનારી એક્ઝામમાં ઉપયોગી બને એટલા માટે આ યાદ રાખી લેવું બરાબર બની શકે કે આ સમય પણ ખાય ક્વેશ્શન ન પણ થઈ શકે એવું પણ બને પણ આપણે પાસે જેટલા ક્વેશ્ચનો છે એમાંથી કદાચ બે પાંચ ક્વેશ્ચનો આવે પણ બાકીના મોસ્ટ ઓફ ક્વેશ્ચનો આવડે એની આપણે તૈયારી ખાસ રાખીએ તો મિત્રો આગળ વધીએ અને પછી પ્રેક્ટિસ કરીએ આપણી બુકની અંદર પણ આ રીતના ક્વેશ્ચનો આપેલા છે આપણી જે આઈસની ગણિતની બુક છે જો આપણે જોયેલી હોય થોડી ગણેલી હોય તો એમાં આ રીતના ક્વેશ્ચનો આપેલા જ છે મિત્રો પછીનો ક્વેશ્ચન કરીએ તો કંઈક આ રીતનો ક્વેશ્ચન છે સિમ્પલ ક્વેશ્ચન છે કે એક સંખ્યાના આટલા ગણા અને બીજી સંખ્યાના આટલા ગણા તો તે સંખ્યાનો ગુણોત્તર કેટલો વાય અહીંયા છેદમાં ના અહીંયા છેદમાં ગુણોત્તર ક્યાં જાજુ વિચારવાનું છે આના પોઈન્ટ કાઢું તો ત્રણ આગળ છે ત્રણ ઝીરો લાગશે એક બે ને ત્રણ પછી એક જ આગળ છે તો એક જ ઝીરો લાગશે પચીસ 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 થતા હોય તો પચીસ ચોવીસો જવાબ થઈ ગયો સરળ ક્વેશનો છે ઈઝી નોર્મલ રીતે સોલ્વ કરી શકાય એવા આમાં કઈ વાર નથી લાગે એમ વિચારવાની જરૂર છે કોમન રીતે થઈ શકે એવો ક્વેશ્ચન છે મૂળ થૂંકમાં આ બે નો ગુણોત્તર હતો બીજું કોઈ નવીનતા નથી પણ આનો ગુણોત્તર વિચારી શકો તો મિત્રો સરળ ક્વેશ્ચન ઇઝી નોર્મલી ક્વેશ્ચન છે આવી જ કંઈક પ્રેક્ટિસ સાથે આગળ વધીએ અને પછીનો ક્વેશ્ચન સોલ્વ કરીએ તો એ પણ એ જ રીતનો ક્વેશ્ચન છે બે સંખ્યાઓ આ બે સંખ્યા અન્ય એક સંખ્યા કરતા અન્ય એક સંખ્યા છે જે એના કરતા પચીસ ટકા ને પચાસ ટકા જેટલી વધારે છે એટલે માની લો કે આ સો હોય તો એના કરતાં પચીસ ટકા વધારે છે અને પચાસ ટકા વધારે છે થઈ ગયું રેડી તો તે બે સંખ્યાઓ પૈકી એટલે આ બે સંખ્યાઓ પૈકી પ્રથમ સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા હશે એટલે આ જે સંખ્યા છે એ આ એકસો પચાસના કેટલા ટકા એટલે એકસો પચીસ એકસો પચાસના કેટલા ટકા એટલે આપણે આમ કરી શકાય ને કે એકસો પચાસના કેટલા ટકા એકસો પચીસ થાય કહેવાય માંગે છે તો એકસો પચાસ ગુણ્યા ખબર નથી કેટલી ટકાવારી ટકાવારીને ગુણાકામાં ફેરવો એટલે છેદમાં સો બરાબર એકસો પચીસ પચીસ એટલે પચાસ તેરી દોઢસો પચાસ દુસો બે ઉપર વઈ જશે ત્રણ નીચે આવતા રહેશે તો એકસો પચીસ ગુણ્યા બે છેદમાં ત્રણ છેદ તો ઉઠતા નથી તો પોઈન્ટમાં જવાબ આવશે તો પોઈન્ટમાં તો એક જવાબ છે નહીં તો એનો મતલબ ઉપરોપ્ત પૈકી એક પણ નહીં આમાં એક પણ જવાબ નથી કારણ કે છેદ નથી ઉઠતા એટલે ખ્યાલ આવી જાય કે આમાંથી નથી છેદ ઉડતા ઉડતો ઠીક છે પણ છેદ નથી ઉડતા તો સિમ્પલ ક્વેશ્ચન છે સરળ ક્વેશ્ચન એક માત્ર સામાન્ય તિરાસી થી વિચારવાનું છે અથવા તમે વિચારી શકો કે એકસો પચાસ એકસો પચીસ તો સો એ કેટલા આમ પણ કરી શકો કે એકસો પચાસ એકસો પચીસ તો સો એ કેટલા તોય ટકાવારી તમને મળી જાય તો આજ રીતના ક્વેશ્ચનો છે મિત્રો નોર્મલ ક્વેશ્ચનો છે ઇઝી સોલ્વ થઈ શકે તો મેં તમને કીધું એમ પ્રેક્ટિસની જરૂર પડે અને પ્રેક્ટિસ માટે ઘણી બધી વસ્તુ તમારી પાસે અવેલેબલ છે જેનો યુઝ કરો અને પ્રેક્ટિસ કરો અને પરીક્ષામાં સારામાં સારું મેરિટ બનાવો બસ એ જ હેતુ છે અને એ હેતુ માટે જ મિત્રો આપણે વિડીયો તમારી સામે રાખીએ છીએ બનાવીએ છીએ પછીનો ક્વેશ્ચન સોલ્વ કરીએ જો કીધું તેમ કે સરેરાશનો ટોપિક રહેવું હન્ડ્રેડ પર્સન્ટ સરેરાશના ક્વેશ્ચન હોય હોય ને હોય જ છે એટલે સરળ ક્વેશ્ચન હોય છે અને સરેરાશનો એક જ નિયમ સંખ્યા અને સરેરાશ નો ગુણાકાર કરી નાખો એટલે ટોટલ મળે બીજું કોઈ નવીન જાતનું વિચારવું છે નહીં પી ક્યુઆરનું સરેરાશ વજન એટલે એનો મતલબ એવો થયો આ ત્રણ જણા સરેરાશ વજન તન જણાનું એકસાઠ આપ્યું છે તો 61 ગુણ્યા ત્રણ કરો એટલે ત્રણ એક ત્રણ અને છ તેરી અઢાર એકસો ને કેટલા આવે ત્યાંશી ત્રણ જણાનું સરેરાશ વજન આપ્યું છે ટોટલ એકસો ત્યાં થાય કોનું કેટલું ખબર નથી પી અને ક્યુ નું પી અને ક્યુ નું પી અને ક્યુનું સરેરાશ વજન છે સડસઠ પોઈન્ટ પાંચ તો એને ગુણ્યા કેટલા કરવો પડે બે કારણ કે બે જણાની વાત છે તો ગુણ્યા બે એટલે આના ડબલ તો ડબલ કરો તો સાઠ ના ડબલ એકસો વીસ અને સાડા સાત ના ડબલ પંદર એકસો વીસ ને પંદર એકસો પાંત્રીસ આ એકસો પાંત્રીસ તો હવે આ બે જણાનું હોય તો આર નું કહી શકાય ને કારણ કે આ ત્રણ નો સરવાળો છે આ બે નો સરવાળો છે તો આપણને આર મળી જાય આમાંથી ખાલી બાદ જ કરવા પડે કે તેર માંથી પાંચ જાય તો કેટલા મળશે આઠ સાત માંથી ચાર જાય ત્રણ જાય તો ચાર અડતાલીસ મળ્યો આર આર અડતાલીસ મળી ગયો ઓકે આગળ ક્યુ અને આર નું સરેરાશ વજન બાવન પોઈન્ટ પાંચ ક્યુ અને આર નો સરવાળો તો સરેરાશ વજન બાવન પોઈન્ટ પાંચ છેના ડબલ કરી નાખો એટલે પચાસ દુ અને બીજા પાંચ એકસો ને પાંચ હવે આ બેનો એકસો પાંચ છેમાં આર આપી દીધો હોય તો ક્યુ મળે આર આપી દીધો હોય તો ક્યુ મળે કે નો મળે કે ભાઈ અહીંયા અડતાલીસ આ એકસો પાંચ એકસો પાંચમાંથી અડતાલીસ બાદ કરવા પડે એકસો પાંચમાંથી અડતાલીસ બાદ કરો એટલે કેટલા મળે પંચાવન ને બીજા બે એટલે સત્તાવન મળે જવાબ થઈ ગયો સત્તાવન તો સત્તાવન કિલો આપણો આન્સર થઈ ગયો એટલે નોર્મલી રીતે સોલ્વ કરી શકાય એ ટાઈપના ક્વેશ્ચનો છે ઇઝી ક્વેશ્ચનો છે સમજો તો આરામથી આવડી જાય એવા ક્વેશ્ચનો છે આમાં કોઈ જાતનું અઘરું છે નહીં કોઈ તુક્કો લગાડવાની જરૂર નથી માત્ર ને માત્ર કોમન રીતથી કે સંખ્યાને સરેરાશનો ગુણાકાર એટલે સરવાળો મળી જાય તો આમ તમે જોતો જાવ તો તમને ખબર પડી જાય કે આ ત્રણનો સરવાળો આ બેનો સરળો હતો આ ત્રીજું મળે જ ને બળી પાછો બેનો સરવાળો હતો આ બેમાંથી આ આપ્યો જ છે આપણને આર તો ક્યુ મળવાનો જ છે તમે ક્યાં કાંઈ જાજુ કરવું પડે નોર્મલી જ કર્યું જે કરવાનું છે એ જ કર્યું એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ રીત નહીં એવી સામાન્ય જ રીત કે જે દરેક જગ્યાએ ઉપયોગી બને અને સરેરાશનો ગુણાકાર કરવાનો ભૂલવા નહીં તો આવા જ ક્વેશ્ચન સાથે મિત્રો આગળ વધીએ પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછી કંઈક આ રીતનો ક્વેશ્ચન છે બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે હવે નોર્મલી ખાલી આટલું જ વિચારવાનું છે કે પાંચસો ઓગણત્રીસ વર્ગમૂળ નીકળે પાંચસો ઓગણત્રીસ વર્ગમૂળ કેટલું નીકળે તો કે ત્રેવીસ અહીંયા વર્ગમૂળ નીકળે એવી સંખ્યા આવે તો જ એ બે ભાગાકાર છે ને ઝીરો પોઈન્ટ ઝીરો બે થાય ભાગાકાર કેટલો થવો જોઈએ ઝીરો પોઈન્ટ ઝીરો બે હવે આ ત્રેવીસ આવે આનું તો અહીંયા જે સંખ્યા આવશે એ પોઈન્ટ વાળી આવશે એ તો કન્ફર્મ છે કારણ કે પોઈન્ટ પછી બે આંકડા છે તો એનો મતલબ વર્ગમૂળ હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા હોવા જોઈએ ચાર કારણ કે જવાબમાં પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા પોઈન્ટ પછી ચાર આંકડા હોય તો એમાં વર્ગમૂળ ઘટો તો પોઈન્ટ પછી બે આંકડા રહ્યા પોઈન્ટ પછી બે આંકડા રહ્યા તો ત્રેવીસ ભાગાકર કરો તો એ પોઈન્ટ પછી બે રહ્યા તો પોઈન્ટ પછી ચાર આંકડા કેની પાછળ છે પૂરું થઈ ગયું એક ની જ પાછળ છે બાકી સંખ્યા તો સરખી જ છે બધી હવે તમે આનું વર્ગમૂળ કાઢો ને તો તમને આનું વર્ગમૂળ નીબડે ખરા તમે આમાંય કરી શકો કે આનું વર્ગમૂળ ત્રેવી થાય ત્રેવીમાંથી બાદ કરો જે સંખ્યા મળે પ્રવચનો વર્ગ કરો પછી તો બહુ લાંબો પડી જાય તો એના કરતાં બેટર આમ સિમ્પલ રીતે વિચારવાનું છે કે પોઈન્ટ પછી અહીંયા બે આંકડામાં જવાબ છે તો અહીંયા તો પોઈન્ટ આવ્યો નહીં તો અહીંયા પોઈન્ટવાળી સંખ્યા હશે તો વર્ગમૂળમાં પોઈન્ટવાળી સંખ્યા ચાર હોય તો વર્ગમૂળ કાઢો તો બે થાય તો એ જ કહેવાય વર્ગ કરો તો પોઈન્ટવાળી સંખ્યા ડબલ થઈ જાય અને વર્ગમૂળ કાઢો તો અડધા થઈ જાય આ ચાર આંકડા છે પોઈન્ટ પછી તો વર્ગમૂળ કાઢસવાનું તો પોઈન્ટ પછી કેટલા આંકડા થઈ જશે બે એટલે આ રીતે કોમન રીતે વિચારવાનો ક્વેશ્ચન હતો થોડુંક નોર્મલી વિચારો જ્યારે પણ તમને આ રીતે ક્વેશ્ચન આપે ને ઓપ્શન આવવા હોય કે બધા સરખા જ જવાબ છે ખાલી પોઈન્ટમાં જ ફેર છે તો થોડોક ટૂંકો વિચારી લેવાય તો મિત્રો આ વાત સાથે ક્વેશ્ચન સાથે આગળ વધીએ અને મેં તમને કીધું વર્ગ વર્ગ પણ એવો ટોપિક છે કે પૂછાય જ ક્વેશ્ચન અને સરળમાં સરળ ક્વેશ્ચન હોય જે ઝડપથી તમે જવાબ આપી શકો પછીનો ક્વેશ્ચન આ રીતનો છે જો નોર્મલ ક્વેશ્ચન છે કંઈ જ હાજુ વિચારવાનું છે જ નહીં ઓપ્શનનો ઉપયોગ જ્યાં કંઈ ન પડ્યા પડે છસો કિલોમીટર છે મોટર સાયકલ વીસ કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપે વધારે ચાલે કાર કરતાં એટલે બે વસ્તુ છે કાર અને આ મોટર સાયકલ આ બે વસ્તુ છે કારની ઝડપ આના કરતાં જાજી જોઈએ તો ખબર છે કે બાઇક કરતાં કાર ઝડપ વધુ ઝડપે ચાલી શકે બેયને કાપવાનું છસો કિલોમીટર અંતર આના કરતાં આની ઝડપ વીસ વધુ છે એટલે આના કરતાં આની ઝડપ વીસ ઓછી છે અંતર કાપતા મોટર સાયકલને કાર કરતાં પંદર કલાક વધારે લાગે એ તો આની ઝડપ ઓછી હોય તો પંદર કલાક વધારે લાગે ને અહીંયા પંદર કલાક વધારે લાગે ને આ પંદર કલાક ઓછી લાગે અહીંયા ઝડપ વીસ ઓછી અને અહીંયા વીસ વધુ બરાબર છે તો કારની ઝડપ કેટલી ઓપ્શન ઓપિયકો રવાલો વૈ પેલો 40 છે કારની ઝડપ આયા 40 રાખો તો આની 20 ઓછી હોય તો 20 ની ઝડપ 600 કિલોમીટર નો અંતર 40 થી ઝડપે કાપું 15 * 40 60 15 કલાક થાય ઈ 600 કિલોમીટર નો અંતર 20 ની ઝડપે કાપું 30 કલાક થાય કેટલી કલાક વધારે થાય કેટલી કલાક વધારે થાય 15 કલાક આપણે કેટલી કલાક કરી દીધી 15 કલાક પેલો જોબ ડન થઈ ગયો ક્લિયર માની લો કે પેલો જવાબ ન આવ્યો તો તમે શું કરો ત્રીસ લખત કે ભાઈ આ ત્રીસ ની ઝડપ તો વીસ ઓછી તો આ દસ ની ઝડપ નું કિલોમીટરનું ત્રીસની ઝડપે અંતર કાપતા કેટલી કલાક થાય તો કે વીસ કલાક છસો કિલોમીટરનું અંતર દસ ની ઝડપે કાપો તો કેટલી કલાક થાય સાઠ કલાક ચાલી કલાક વધુ થાય આપણને કેટલી કલાક વધુ કીધું છે પંદર કલાક હશે તો પછી આ જ જોબ ડન બને એટલે આ રીતે ઓપ્શનનો ઉપયોગ તમે ઈઝીલી કરી શકો નોર્મલ કોઈ જાજુ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચારની જરૂર છે જ નહીં જે છે એ જ કઈ રીતે નવીનતા કંઈ કઈ રીત નથી રકમને પ્રોપર સમજવાની એક વખત રકમને વ્યવસ્થિત વાંચતું જવાનું અને લખતું જવાનું એટલે ક્લિયર થઈ જાય તો મિત્રો આ જ ટાઈપના આવા જ ક્વેશ્ચનો સાથે આગળ વધીએ અને પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછી કંઈક આ રીતનો ક્વેશ્ચન છે આ પણ સરળ ક્વેશ્ચન હતો થોડુંક સમજવાનું હતું કે ભાઈ વ્યક્તિ ચોક્કસ રકમ છ વર્ષ બાદ પંદર હજાર બસો સાદા વ્યાજ તરીકે મેળવે એટલે સાદું વ્યાજ વ્યાજ આ આ છે છ એન આપી દીધું આર આપી દીધું ઓકે કાંઈ વાંધો નહીં હવે આપણે આમ જોઈએ પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર ત્રણ ટકા બે વર્ષ તમને ત્રણ ટકા લેખે મળે એટલે છ ટકા તમને વ્યાજ મળે પછીના ત્રણ વર્ષ આઠ ટકા હાલો હવે ત્રણ વર્ષે આઠ ટકા ટોટલ કેટલા વર્ષ છે છ એમાંથી બે વર્ષ ત્રણ ટકા મળ્યું ત્રણ વર્ષ આઠ ટકા મળ્યું એટલે ચોવીસ ટકા વ્યાજ મળ્યું પછીના વર્ષ માટે દસ ટકા તો ત્રણ ને બે પાંચ ટોટલ છ વર્ષ હતા એક જ વર્ષ મળ્યું એ દસ ટકા તો દસ ટકા મળ્યા તો હવે તમે ટકાવારી ગણો કેટલી ટકા મળ્યા તમે કારણ કે સાદું વ્યાજ છે એટલે કઈ બીજું તો હોય ને ચક્રવૃત્તિ વ્યાજ તો વ્યાજનું વ્યાજ આવતું હોય તો કઈ આવો એવો ક્વેશ્ચન પૂછાય ને અંદર આ સાદું વ્યાજ જ છે તો ચોવીસ ને છત્રીસ ત્રીસ ને દસ ચાલીસ ચાલીસ ટકા મળ્યા તો એક આપણે સિમ્પલ જ વિચારવું ચાલીસ ટકા મેળ્યા ને અહીંયા કેટલા મળ્યા છે પંદર હજાર બસો તો એનો મતલબ ચાલીસ ટકા અને પંદર હજાર બસો બે ઇક્વલ થઈ ગયું ચાલી ટકા તમને પંદર હજાર બસો મળ્યા ચાલી ટકા કે પંદર હજાર બસો કે એક થયું એ વ્યાજ મળ્યું છે આપણે જોઈશી ચોક્કસ રકમ કેટલી તો રકમ તો સો ટકા હોય સો ટકા એ કેટલા સિમ્પલ ચાલીસ છેદમાં સો પંદર બસો છે દુરાડી નાખો ઝીરો ઝીરો ગયા પચીસ ચોક્કસો પચીય ગુણાકા કર નાખો એટલે આડત્રીસ હજાર આવે તો આડત્રીસ હજાર આપણો જવાબ થઈ ગયો એકદમ સરળ પચીસ ઝીરો ઝીરો પચીસ દુ પચાસ પાંચ પચીસ પંચા એકસો પચીસ ને પાંચ એકસો ત્રીસ બધી તેર પચીસ ને તેર આડત્રીસ આડત્રીસ જોબ થઈ ગયો મિત્રો તો આ એકદમ સરળ રીતે જોબ આપી શકાય એ ટાઈપનો સાદા વ્યાજનો ક્વેશ્ચન હતો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી રીત નહીં નોર્મલ રીતે સામાન્ય વસ્તુ આવો ઘણી બધી વખત અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુમાં ક્વેશ્ચને પૂછવાના છે અને એનું સોલ્યુશન પણ આપેલું છે અને દરેક જગ્યાએ આપણે ક્વેશ્ચનો કરાવેલા પણ છે આ રીતના આપણે એપ્લિકેશનમાં આપણા બરાબર જે પણ કંઈક કોર્સ આપણો છે એમાં સાદા વ્યાજના ક્વેશ્ચનોમાં આવા ક્વેશ્ચનો ઘણા બધા લીધેલા છે તો મિત્રો સરળ ક્વેશ્ચનો હોય છે કોઈ એવા અઘરા ક્વેશ્ચનો હોતા જ નથી ખરેખર માત્ર ને માત્ર પ્રેક્ટિસની ખામી હોય છે પછીનો ક્વેશ્ચન જોઈએ તો એવો જ કંઈક ક્વેશ્ચન છે કેટલાક છોકરા અને છોકરીઓ વચ્ચે આટલા રૂપિયા વેચવાના છે છસો ને પિંચોતેર છે ટોટલ છોકરા અને છોકરીઓ વચ્ચે બે ને ભેગા થાય ઓકે છોકરાઓ અને છોકરીની કુલ સંખ્યા પિંચોતેર છે ટોટલ કેટલી છે

તો એકાવન છોકરીઓ તો પિંચોતેર માંથી એકાવન બાદ કરી નાખો તો આ કેટલી ચોવીસ છોકરીઓ હોય તો સરવાળો પિંચોતેર થઈ જાય કે છોકરાઓને કેટલા રૂપિયા મળે તો ચોવીસ દુ અડતાલીસ ચારસો ને અને પાંચ એક પાંચ ને પાંચ પાંચ પચી બસો ને પંચાવન તો આ બેનો ટોટલ કરો તો છસો થવા જોઈએ જે થાય નહીં કારણ કે પાંચ આઠ પાંચ તેર ચાર ને બે છ ને એક સાત સાતસો પાંત્રીસ થઈ જાય નથી છોકરીઓ ભાઈ આટલી બધી ન હોય કેન્સલ બીજું લઈ ત્રેપન હાલો ત્રેપન છોકરીઓ છે તો પછી આ બાવીસ થાય તો બેનો સરવાળો પિંચોતે થવો જોઈએ ને ટોટલ આ ગુણાકાર કરો બાવીસ દુ ચુમ્માલીસ ચારસો ને ચાલીસ પાંચ તેરી પંદર પાંચ પાંચ પચીસ એક છવ્વીસ સરવાળો કરી નાખો છસો થવો જોઈએ થાય નહીં તો આય કેન્સલ પંચાવન લઈ લ્યો કે પંચાવન છોકરીઓ હોય તો રૂપિયાને મળ્યા પચું પચું પચીસ ને બે સત્યાવીસ હા તો ચારસો બસો પિંચોતેર છસો પિંચોતેર થાય તો આ જવાબદાર છે મેં તમને કીધું કાંઈ ખબર નો પણ ઓપ્શન બાકી રીત તો છે પણ રીતનો કોઈ મતલબ નથી ને કે સમયે રીત યાદ આવે ન આવે તો ઓપ્શનનો આવી રીતના ઉપયોગ કરી શકાય જ્યાં કાંઈ ન ખવો પડે રીત આવડે છે તો ઓકે છે પણ નથી આવડતી તો ઓપ્શનનો ઉપયોગથી બેસ્ટ તમને જો એમ હોય કે ઓપ્શનના ઉપયોગમાં વાર લાગે તો વાર ન લાગે મિત્રો ખાલી માત્ર ગુણાકારની થોડી પ્રેક્ટિસ હોવી જોઈએ કે જે તમે મોઢે ગુણાકાર કરી શકો આવા સામાન્ય એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુણાકારની વાત જ નથી તો મિત્રો આવી જ કંઈક પ્રેક્ટિસ સાથે સમજીએ આગળ વધીએ તો પછીનો ક્વેશ્ચન કંઈક આ રીતનો છે મેં તમને કીધું ને ટ્રેનવાળો ક્વેશ્ચન છે છ ક્વેશન સરળ થોડુંક સમજવા જેવું છે કે એક ટ્રેન બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન તરફ ચાલતા ટ્રેન તરફ એટલે જે તરફ ટ્રેન જાય છે એ તરફ વ્યક્તિ ચાલે છે પણ આ જે ઝડપ છે વ્યક્તિની છે વ્યક્તિની ઝડપ બે કિલોમીટર પ્રતિ કલાક નવ સેકન્ડમાં અને ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનને ચાલતા દસ સેકન્ડમાં પસાર કરે એટલે સમજો કે જો વ્યક્તિ બે ની ઝડપે ચાલતો હોય

ટ્રેનની ઝડપ અને વ્યક્તિની ઝડપ એક જ દિશામાં તમને શું મળી ગયું અંતર અને ઈ કોનું અંતર મળે ટ્રેન નું ટ્રેનની લંબાઈ ઝડપ ગુણ્યા સમય ઝડપ ટ્રેનની તો એ સીટી છે પણ વ્યક્તિની ઝડપ વધી ગઈ હતી તો હવે દસ સેકન્ડમાં એટલે આમાં એ અંતર મળે ઝડપ ગુણ્યા સમય એટલે અંતર ઝડપ ગુણ્યા સમય એટલે અંતર બે જગ્યાએ અંતર જ મળે પણ આ અંતરને આ અંતરમાં બેમાં કંઈ ફેર છે નહીં કારણ કે આ ટ્રેનની લંબાઈ છે આ ટ્રેનની લંબાઈ છે પણ આ બેની ઝડપ જુદી જુદીથી સમય જુદો જુદો હતો ગુણાકાર કરી નાખો નવ એક્સ નવ દો અઢાર દસ એક્સ દસ ચોકચાલીસ નવ એક્સ આમાંથી બાદ કરી નાખો તો એક એક્સ ચાલીસ પ્લસ ચાલીસમાંથી અઢાર બાદ કરું તો કેટલા મળશે ચાલીસમાંથી અઢાર બાદ કરું તો કેટલા મળે બાવીસ ધારણા કરી શકો જે તમારે ધારું હોય માની લો કે આપણે બાવીસ અહીંયા લીધું ટ્રેનની ઝડપ બાવીસ કિલોમીટર પ્રતિ કલાક છે બાવીસ અહીંયા લો કે બાવીસ આમાં લો કે બાવીસ માંથી કેટલા મળે વીસ તો વીસ ની ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો કિલોમીટર છે પ્રતિ કલાક છે એટલે છેદમાં છત્રીસો આ આખું ઝડપ લેખી પછી ફેરવી નાખી ઝડપ ગુણ્યા સમય નવ સેકન્ડ બસ હવે છેદ ડાળો સિમ્પલ બે ઝીરો બે ઝીરો ગયા નવ ચાર છત્રીસ ચાર પંચા વીસ દસ પંચા પચાસ પચાસ મીટર લ્યો આ પચાસ મીટર જવાબ થઈ અંતર સમય એટલે સોરી ઝડપ ગુણ્યા સમય ઝડપ ગુણ્યા સમય અંતર ટ્રેનની લંબાઈ ટ્રેનની લંબાઈ ટ્રેનની ઝડપ નહોતી એવી ઝડપ ધાયરી અંતર નથી ધાયર્યું આપણે આપણે ઝડપ ધાયરી કારણ કે એક જ દિશામાં છે તો એક જ દિશામાં ઝડપની બાદ બાકી થાય પણ એક જ ઝડપ આપી હતી ખાલી વ્યક્તિની એટલા માટે આ ઝડપ એક ચાલી હતી એટલે આપણને એક્સની કિંમત આ ઝડપ મેળવી ઝડપ કીધી હોત તો બાવીસ કિલોમીટર પ્રતિ કલાક થાત પણ આપણે શોધું તો અંતર તો બાવીસમાંથી બે જઈએ તો વીસ વીસ ગુણ્યા નવ વીસ ગુણ્યા નવ ડાયરેક્ટનો કરે કારણ કે વીસ પછી કિલોમીટર પ્રતિ કલાક હતી એટલે આને સેકન્ડ અને મીટરમાં ફેરવા જવાબ મીટરમાં જોઈશે આપણે ક્લિયર છે મિત્રો તો આ રીતનો સિમ્પલ ક્વેશ્ચનો હતો આ ટ્રેન વાળા અવારનવાર ક્વેશ્ચનો પૂછાતા જ હોય છે મિત્રો અને એક સરખી રીતે સામાન્ય રીતે ખાલી માત્ર અંતર સમયની ઝડપના સૂત્રો પરથી આવા ટ્રેન વાળા ક્વેશ્ચનો સોલ્વ કરી શકો યુટ્યુબમાં આપણો વિડીયો પણ ટ્રેનવાળા ટોપિકનો ક્વેશ્ચનનો પડ્યો જ છે તમે જોઈ શકો છો એની અંદર આવી જ રીતના કાંઈક ક્વેશ્ચનો સમજાવેલા છે તો મિત્રો ખાસ આવા વિડીયો જોઈ લેવા યુટ્યુબમાં આપણે આપેલા છે બહુ ઇઝી રીતે સમજાવેલા છે જેથી કરીને પરીક્ષાની અંદર જ્યારે પણ આવા ટ્રેનવાળા ક્વેશ્ચનો પૂછે તમને ખબર છે ટ્રેનવાળા ક્વેશ્ચનો કેટલું મહત્વ ધરાવે છે અંતર સમયની ઝડપમાં ખાસ અગત્યનો ટોપિક હોય તો ટ્રેનવાળા ટ્રેન વાળા ક્વેશ્ચનો જોઈ લેવા સમજી લેવા જેથી કરીને એના માર્ક કપાય નહીં મિત્રો આપણે આગળ વધીએ પછીનો ક્વેશ્ચન જુઓ તો આ રીતનો હતો હવે આ એક ક્વેશ્ચનમાં ઘણા બધા ક્વેશ્ચનો છે સમજવાનો ખાલી છે પછી આના લગતા જે ચાર પાંચ ક્વેશ્ચનો હતા એ સોલ્વ થઈ જાય હવે આને સમજવા માટે ખાલી તમારે રકમ વાંચો તો ખ્યાલ આવે કે ચારસો વિદ્યાર્થી છે ટોટલ આનો ટોટલ ચારસો દરેકને લાલ કાળો નારંગી ત્રણ રંગ છે લાલ કાળો નારંગી એ પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે ઓછામાં ઓછો એક એટલે કોકને એ એક રંગ તો પસંદ હોય જ પછી કોકને એકથી વધારે પસંદ હોય એટલે તણે ત્રણેય પસંદ હોય બે પસંદ હોય તો જ્યારે આવું આવે તો વેન ડાયાગ્રામ કરવો પડે આપણે પછી એમાં કીધું જો પચીસ વિદ્યાર્થીને કાળો અને લાલ રંગ બંને ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી તો એના માટે તમારે આવું કરવું પડે હવે આપણે ત્રણ રંગ છે આ લાલ કાળો અને નારંગી આવી રીતે તમે કરી નાખો ત્રણ વસ્તુ આવે એટલે ત્રણ ને આ રીતે બે જ હોય તો ખાલી આ ને આ જ હોય ત્રણ હોય એટલે આ રીતે હોય હવે તમે આમાં લખતા જાવ એટલે પાંચે પાંચ ક્રિષ્ણનો ઇઝી શું થઈ જાય જેમ કીધું છે એમ જ પચીસ વિદ્યાર્થીને કાળો રંગ અને કાળો અને લાલ રંગ બંને ગમે છે નારંગી ગમતો નથી તો કાળો અને લાલ આ પચીસ વિદ્યાર્થીને ગમે એટલે અહીંયા પચીસ હવે છવ્વીસ પોઈન્ટ પચીસ વિદ્યાર્થીને માત્ર લાલ ગમે માત્ર લાલ ગમતા હોય માત્ર લાલ એટલે આમાં જ લખવાનું હોય માત્ર લાલ તો એવા છવ્વીસ પોઈન્ટ પચીસ આના છવ્વીસ પોઈન્ટ પચીસ ભાગ કરવા પડે એટલે કે ચારસો ગુણ્યા છવ્વીસ પોઈન્ટ પચીસ છેદમાં સો અને આનો પોઈન્ટ કાઢ નાખો એટલે સો

એકવીસ પોઈન્ટ પચીસ વિદ્યાર્થીને માત્ર નારંગી ગમે હવે એકવી પોઈન્ટ પચીસ એ જ રીતના અહીંયા એકવી પોઈન્ટ પચીસ છે એટલે આ તો સઈમ જ રીએ બધું ખાલી એકવી પોઈન્ટ પચીસ પચી એટલે ભાગ તો પચીસ અઠ્ઠા બસો એટલે બાર વધે એટલે પચીસ પંચા પંચ્યાસી એને માત્ર કેવો રંગ ગમે છે માત્ર નારંગી તો પંચ્યાસીને માત્ર નારંગી ગમે પછી આગળ કીધું છે તન્ના છેદમાં સોળ વિદ્યાર્થીને માત્ર કાળો રંગ પસંદ છે માત્ર કાળો રંગ પસંદ આવ્યો તનના છેદમાં સોળ તો ચારસો નો તનના છેદમાં સોળ ભાગ સોળ અરે ભાગાકા કરી નાખો તો સોળ દુ બત્રીસ અને સોળ પંચા એસી પચીસ તેરી પિંચોતે તો આ લ્યો પછી કીધું છે વીસ વિદ્યાર્થીને ત્રણેય રંગ ગમે છે તો ત્રણેય રંગ ગમતા હોય એવા અહીંયા આવી જશે લાલ અને નારંગી બંને લાલ અને નારંગી ગમતો હોય એવા બે એક જ સરખા છે એક જેમ એટલે સરખા તો આ વીસ છે તો આ વીસ જ આવે હવે એક જ ખાનું બાકી રહ્યું આ તો ટોટલ ચારસો હોય એમાંથી અહીંયા કેટલા આવે તો સિમ્પલ વસ્તુ છે વીસ ને વીસ ચાલીસ ચાલીસ ને આ પચીસ 40 ને પચીસ પાસઠ પાસઠ ને બીજા એકસો પાંચ કરો એટલે પાસઠ ને પાંચ સિત્તેર ને એકસો સિત્તેર એકસો સિત્તેર આ બીજા પિંચોતેર એટલે એકસો ને બીજા સિત્તેર કરો એટલે કેટલા થાય બસો ને બસો પિસ્તાલીસ બસો પિસ્તાલીસ ને બીજા પાંચ કરો એટલે બસો પચાસ ને બીજા એસી એટલે ત્રણસો ને ત્રીસ તો અહીંયા કેટલા આવશે સિત્તેર સિત્તેર વિદ્યાર્થીઓ આવી જાય હવે બધા પ્રશ્નો જવાબ મળી જવા એક જ ઉપરથી જો જેમને લાલ રંગ ગમતો હોય અને કાળો રંગ ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યાનો તફાવત લાલ રંગ ગમતો હોય અને કાળો રંગ માત્ર લાલ કેવું નથી કીધું લાલ રંગ ગમતો હોય એવા કેટલા આ અને કાળો રંગ ગમતા હોય એવા આ તો બે વચ્ચેનો તફાવત જોતો હોય તો લાલ રંગ ગમતો હોય ને કાળો રંગ ગમતો હોય એ બે વચ્ચેનો તફાવત તો આનો સરવાળો માંથી આનો સરવાળો બાદ કરો એટલે જવાબ મળી ગયો આ એકસો પાંચ પચીસ વીસ અને વીસ એટલે તમે સરવાળો કહો તો વીસ ને વીસ ચાલીસ બરાબર જો શું કીધું છે લાલ ગમતો હોય અને જેમને કાળો રંગ ગમતો હોય એવા વિદ્યાર્થીની સંખ્યાનો તફાત કેટલો તો વીસ ને વીસ ચાલીસ ચાલીસ ને બીજા પચીસ કરો ચાલીસ ને પચીસ કેટલા થઈ જશે પાસઠ પાસઠ ને એકસો પાંચ કરો પાસઠ ને એકસો પાંચ કેટલા થશે પાસઠ ને બીજા પાંચ એટલે એકસો ને સિત્તેર હવે બીજો કયો કલર કીધો છે આપણને કાળો તો કાળાનો સરવાળો કરો આ તો સો થઈ જાય પચી ને પિંચોતેર સો સો અને આ બીજા નેવું તો બે તો જો આ જ રીતનું છે એનો જ ક્વેશ્ચન છે ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓ કે જેમને માત્ર એક જ રંગ ગમતો હોય એવા વિદ્યાર્થી સાથેનો ગુણ ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય એટલે એનો મતલબ એવા બે ગમતા હોય અથવા બે થી વધારે ગમતા હોય એવા વિદ્યાર્થીઓ તો એવા વિદ્યાર્થીઓ આપણે આમાં છે જ આ આ ત્રણે ત્રણ તો વીસ ને વીસ ચાલીસ ચાલીસ ને પચીસ પાસઠ પાસઠ ને બીજા સિત્તેર આ બે કે બે થી વધારે રંગ ગમતા હોય એટલે કે ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય બે થી ઓછા ન હાલે આ બધા નું હાલે બે કે બે થી વધારે હોય એવા જ તો વીસ ને વીસ ચાલીસ ચાલીસ ને એકસો દસ એકસો દસ ને પચીસ એકસો ને એકસો દસ ને બીજા પચીસ એકસો પાંત્રીસ એક જ વિદ્યાર્થી તો આ પિંચોતેર ઉમેરો એટલે એકસો એસી એકસો એસી ને બીજા એસી કરો એટલે બસો સાહીઠ ને બસો પાસા ગુણોત્તર કરવાનો છે તો માત્રનો ગુણોત્તર તો સાવ સરળ જ છે ગુણોત્તર સત્યાવીસ પંચા એકસો પાંત્રીસ આ કેટલા પંચા તો પચું પચું પચી એક પછીનો ક્વેશન જોવો તો એવો જ કઈક ક્વેશ્ચન છે બરાબર બે જ રંગ ગમતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી માત્ર બે રંગ ગમતા હોય તો હમણાં જ આપણે ખાઈ ને માત્ર બે રંગ ગમતા હોય એવા માત્ર બે રંગ સોરી આ ત્રણ જ બે જ રંગ ગમે છે આ બધા ત્રણ ને તો વીસ ને પચીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ને બીજા સિત્તેર પાંચ એકસો પાંચ છે નહીં તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં આ સિત્તેર ને આ બીજા પિસ્તાલીસ એકસો પાંચ થાય છે એકસો પાંચ નથી પછી એવો જ ક્વેશ્ચન હતો લાલ અને કાળો રંગ ગમતો હોય પરંતુ નારંગી ન ગમતો હોય લાલ અને કાળો રંગ લાલ અને કાળો ગમતો હોય નારંગી નો ગમતો હોય એવા પચીસ છે એવો વિદ્યાર્થીની સંખ્યા અને જેમને માત્ર નારંગી રંગ ગમતો હોય વિદ્યાર્થીની સંખ્યા એટલે પચી અને પંચ્યાસી નો ગુણોત્તર પચું પચું પચીસ ને સત્તર પંચા પંચ્યાસી પાંચ જેમ સત્તર ક્લિયર થઈ ગયું એટલે બધા જ જવાબો ઇઝીલી આરામથી મળી જાય એ ટાઈપના છે મિત્રો તો મિત્રો આવા જ કંઈક ક્વેશ્ચનો છે સરળ ક્વેશ્ચનો નોર્મલ ક્વેશ્ચનો હતા આવા બધા ક્વેશ્ચનોમાં થોડો સમય લાગે ના નહીં સમય હોય તો આવા ક્વેશ્ચનો થઈ શકે નહીંતર આ ક્વેશ્ચનો આપણે જવા પણ દેવા પડે અથવા તો આપણે તૂકો લગાવવો પડે પણ મિત્રો પ્રેક્ટિસ કરો તો આપની આ બધી વસ્તુઓમાં તમને ઝડપ પણ આવતી જશે અને આવા ક્વેશ્ચનો પણ તમે સોલ્વ કરતા શીખી જશો રેડી છે તો આવા વિડીયો જોતા રહેજો મિત્રો અને આપને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ 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 લાઇક કરો લાઇક કરો આપણા મિત્રોને શેર કરો અને ખાસ કમેન્ટ કરો જો આપણે ગમ્યો હોય તો સો ટકા કમેન્ટ કરવામાં કોઈ પ્રશ્ન હોય નહીં મિત્રો કમેન્ટે કરતા જાઓ એ કરતા જાઓ મિત્રો સાથે શેર કરતા જાઓ અને એપ્લિકેશનમાં આપણો કોર્સ પણ છે બરાબર એમાં પણ આપણે ડેમો લેક્ચર પણ આપેલો છે તો એ પણ જોઈ લ્યો અને યોગ્ય લાગે તો નજીવા દરે સામાન્ય ભાવમાં આપણો જે કોર્સ આખે આખો ગણિતનો મળે છે જેથી કરીને તમારી પ્રેક્ટિસમાં વધારો કરી શકે અને તમારા ગુણમાં વધારો કરી શકે